नमस्ते विद्यार्थी मित्रों, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 1 વિષય હિન્દી વિષયક પાઠ 1 વ્યંજન બ. તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 1 માં વિષય હિન્દી માં વ્યંજન બ તેના વિશે સમજવાનું છે. તો બાળ મિત્રો, આગળના વિડિયો માં આપણે વ્યંજન ખ તેના વિશે સમજી ગયા હતા. તો ચલો હવે આપણે વ્યંજન બ તેના વિશે સમજીએ. આપણે હિન્દી માં છે બને કેવી રીતે લખીએ છીએ, અહીંયા મેં લખેલો છે એ રીતના આપણે બને લખીએ છીએ. બ થી વતન શબ્દ બને છે અને ગુજરાતીમાં આપણે બને આવી રીતના લખીએ છીએ. ગુજરાતીમાં આપણે બ બકરીનો બ તેવી રીતના બોલતા હોઈએ છીએ અને હિન્દીમાં બ બતક કા બ તેવી રીતના બોલીએ છીએ. તો ચલો આઈડિયલમાં પેજ નંબર 28 ઉપર છે એ વ્યંજન બ આપેલો છે. તો ચલો આપણે વ્યંજન બ તેના વિશે સમજીએ. અહીંયા બે વાક્યો આપેલા છે અને બે શબ્દાર્થ ચિત્ર સાથે આપેલા છે. તો ચલો હું વાક્ય વાંચીને સંભળાવું છું. બ બતકા બ તેના ઉપરથી છે બે વાક્યો આપેલા છે. તો ચલો જોઈએ. બે વાક્યો છે. બકરી બે બે કરતી હે, ઇધર ઉધર ખાસ ચરતી હે. બકરી કેવી રીતના બોલે? બકરી બે બે કરતી હે, ઇધર ઉધર ખાસ ચરતી હે. એટલે આજુબાજુ માટે ખાસ ચરે છે. તો અહીંયા બકરીનું ચિત્ર આપેલું છે. બ બકરી કા બ, બ બસ કા બ. અહીંયા ચિત્ર બસનું પણ આપેલું છે અને બકરીનું પણ આપેલું છે. હવે નીચે બ પહોંચાણ પર ગોળ કીજીએ. બને શોધીને ગોળ રાઉન્ડ કરવાનું છે. તો અહીં કોષ્ટક આપેલું છે તેમાં આપણે વ્યંજન બ છે તેને ઓળખીને ગોળ રાઉન્ડ કરીએ. તમારે પણ આઈડિયલમાં પેજ નંબર 27 સોરી 28 ઉપર છે એ ગોળ રાઉન્ડ કરવાનું છે. કોષ્ટકમાં બ કઈ જગ્યાએ છે તેને શોધીને. તો ચલો જોઈએ. બ વચન પર ગોળ કીજીએ. તો બને ઓળખીને આપણે કોષ્ટકમાં ગોળ રાઉન્ડ કરીએ. તો ચલો જોઈએ. પેલું બ બતકા બ કઈ પર ગોળ રાઉન્ડ કરવાનું છે અથવા આપણે બ બકરી કા બ એમ પણ કહી શકીએ. એના પછી બીજું ટ ટમાટર કા ટ, છ છંડા કા છ, મ મછલી કા મ, બ બતક કા બ. એના પછી ત તલવાર કા ત, ફ ફગર કા ફ, બ બતક કા બ, લ લડ્ડુ કા લ, પ કમલ કા પ, ર રથ કા ર, બ મથક કા બ, સ સપેરા કા સ, ધ ખાનુસ કા ધ, બ મથક કા બ, સ સષ્ટકોણ કા સ, સ સહનાઈ કા સ, બ બથક કા બ. કાવ્યના કોષ્ટકમાં છે બને ઓળખીને ગોળ રાઉન્ડ કરવાના છે. આગળ શબ્દાર્થ આપેલા છે. તો આપણે આઈડિયલમાં પેજ નંબર 28 ઉપર છે એ ચિત્ર સાથે શબ્દાર્થ આપેલા છે. સૌ પ્રથમ આપણે ચિત્રને ઓળખીએ. ચિત્રને નામે તે બ પહોંચાણ પર ગોળ કીજીએ. ચિત્રના નામમાંથી બને શોધીને એની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા ત્રણ ચિત્ર આપેલા છે. પહેલું છે ગુલાબ, બીજું સેબ, ત્રીજું બતક. તો એમાં આપણે નીચે શબ્દ આપેલા છે એમાં બને ઓળખીને ગોળ રાઉન્ડ કરવાનું છે. તો ચલો જોઈએ. અહીંયા મેં છે ચિત્ર નથી કરેલા, ફક્ત તેના નામ જ લખેલા છે. ગુલાબ, સેબ, બતક. સેબ એટલે સફરજન. તો ચલો એમાં આપણે બને ઓળખીને ગોળ રાઉન્ડ કરીએ. પેલું છે ગુલાબ, આમાં બ ક્યાં છે? ત્રીજા ક્રમનો. તો એની પર ગોળ રાઉન્ડ કરવાનું.
बस बतक सेब अने बकरी। तो मैडम